ને મિત્રો મજામાં. મિત્રો, રિઝનિંગના સમની અંદર ઘડિયાળ ઉપર આધારિત એક આ પ્રશ્ન છે. સિમ્પલી આ કેવી રીતે કરી શકાય એની આપણે વાત કરશું કે બપોરના 1:30 વાગે બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનો છે. મિત્રો, આટલી વસ્તુ ખાસ યાદ રાખો ઘડિયાળની અંદર કે તમે જોતા હશો કે આ 12 વાગ્યા, આ 3, આ 6, આ 9, બરાબર આ રીતે કાંટા હોય. અહીંયા 1, 2, 4, 5, બરાબર 6, 7, 8, 9, 10 અને 11, બરાબર. તો આ રીતે જે કાંટાઓ ફરતા હોય તો એમાં આપણે એટલું જ વિચારવાનું કે ધારો કે આટલો જ ખૂણો અહીંથી અહીં સુધીનો, અહીં 12 ઉપર અને 3 ઉપર હોય તો આ કેટલા થયું? તો 90 અંશ. તો આ બીજા 90, આ ત્રીજા 90, અને એટલે ટોટલ કેટલા હશે? તો 360 અંશ હશે. ઇઝ ઇટ ઓકે? બીજી વાત કે ધારો કે મિનિટમાં વિચાર કરીએ તો અહીંથી અહીં સુધી કાંટો ફરે તો 60 મિનિટ, એ પણ જાણી છે. તો એનો અર્થ થી કે 6 6 36, 1 મિનિટનું ફરવું, 1 મિનિટ અહીંથી એટલું હલવું એટલે 6 અંશનો ખૂણો થાય છે. તો મિત્રો, ધારો કે કોઈ 5 મિનિટ આમ ફરે તો 5 મિનિટ, તો અહીંથી અહીં સુધીનું કેટલું થાય? તો 6 5 અને 30 અંશ. બસ આ એક ખબર હોય છે કે અહીંથી અહીં સુધીનું 30 અંશ થાય છે. હવે આપણે પ્રશ્ન શું છે કે બપોરના 1:30, સ્વાભાવિક છે કે 1:30 થયા હોય ત્યારે 30 એટલે અહીંયા મોટો કાંટો હશે, નાનો કાંટો 1 અને 2 ની વચ્ચે હશે. હા કે ના? જ્યારે 1 અને 2 ની વચ્ચે છે, હવે તમને ખબર છે આ કેટલા છે? તો કે 30 અંશ. આ તો કે 30, આ તો કે 30, 30 30 90, આ તો 30 એટલે 120, પણ આ ખ્યાખું 30 છે, પણ આ બરોબર અધ વચ્ચે છે એટલે 15 આવ્યા. તો શું થશે? 120 વત્તા 15, 135 અંશ. તો એવું ક્યાંય છે? જરૂર છે. તો મિત્રો, ખાલી કાંટા હું નજર કરશો, તમને એમને સમજાઈ જશે. તો અહીંથી એ સુધીનો ગાળો છે એ 30 અંશનો છે, એવું ખબર છે. બસ બાકી બધું તમે આરામથી પકડી શકશો. જોઈએ આપણે નેક્સ્ટ. ને મિત્રો, અહીં તમને એવું પૂછ્યું છે કે વર્ષ 1800ની સાલમાં દિવસો કેટલા હશે? મિત્રો, બે જ વસ્તુ છે કે 365 વર્ષ લીપ વર્ષ ન હોય ત્યારે અને 366 લીપ વર્ષ હોય ત્યારે, કાં આ હોય ને કાં હોય. તો 1800ની સાલ, તમને ખબર છે કે સદીની વાત હોય ત્યારે 4 વડે નહીં ભાગવાના, 400 વડે ભાગવાના. તો તમે જોશો કે 18ને તમે 4 વડે ભાગવા જાશો તો ખ્યાલ જ છે કે અહીંયા શેષ વધશે, અને શેષ વધતી હોય તો લીપ વર્ષ હોય નહીં, અને ન હોય તો કેટલા દિવસ હોય? 365. તો આનો જવાબ આવશે 365. ઇઝ ઇટ ઓકે મિત્રો? બસ જે વસ્તુ જાણો છો એને રિપીટ કરો અને કોન્ફિડન્સ વધારો. હમણાં ઘણા સમયથી હું એટલે જ એવા જે સમ મૂકેલો છે કે જે રિપીટ થઈ રહ્યા છે, પણ તમારું ધ્યાન હોવું જોઈએ કે જો એ રિપીટ થયેલો સમ છે તો આવડવ જ જોઈએ, અને જો તમે સાવ નવા હો તો શીખવાનું તો મળી જ રહ્યું છે. પ્લેલિસ્ટના તમામ વિડીયો જોઈ નાખજો. તો મિત્રો, કાલે વધુ તૈયારી સાથે મિલતે હે બ્રેક કે બાદ. ઓલ ધ બેસ્ટ.